બિઠડિયા ગામના ખેડૂત દ્વારા ટોલ ગેટ પર બેલગાડુ લઈને અનોખો વિરોધ કરતા પાંચ ખેડૂતોની અટકાત કરવામાં આવી હતી. રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ પિઠાડિયા ટોલ નાકા દ્વારા ટોલ ગેટની રસ્તાની બંને બાજુ 1.5 ફૂટ સાઈડ ખોદી નાખી હોવાથી પિઠડિયા ગામના ખેડૂતો ખેતી કામ માટે જવા માટે 4 કિમી જેટલું અંતર ફરીને જવું પડતું હતું. ખેડૂતો દ્વારા ટોલ નાકા ઓથોરિટીને ખોદેલા ગાડા માર્ગ પર માટી નાખી રસ્તો ફરી ગાડ ચલાવવા લાયક કરવાની અનેક રજૂઆત કરી હતી, પરંતુ ટોલ નાકા દ્વારા ઓથોરિટીની ખેડૂતોની કઈ વાત સાંભળવા તૈયાર ન હતા. ખેડૂતો દ્વારા સવારથી જ ગાડાઓ લઈ ટોલ નાકા વિરોધ કરવા માટે પહોંચતા હતા. ટોલ ઓથોરિટી દ્વારા વિરોધના અગાઉથી જ પોલીસને જાણ કરી હોવાથી ટોલ નાકી વીરપુર, જેતપુર અને ધોરાજીથી પોલીસના ધોળે ધોળા ઉતરી આવ્યા હતા. તો બીજી બાજુ ખેડૂતો દ્વારા વિરોધની જાહેરમાં મુજબ ગાડાઓ લઈ ટોલ નાકા પહોંચતા પોલીસે ગાડાઓને અટકાવ્યા હતા. ટોલ નાકા ઓથોરિટી સાથે પોલીસ મધ્યસ્થ બની ખેડૂતોને વાટોઘાટો કરતા ટોલ ઓથોરિટી ખોટેલા રસ્તા પર માટીનું પુરાણ કરી રસ્તો ફરી ગાડા ચલાવવા લાયક બનાવી હતી અને ફરી ગાડા ચલાવવા લાયક બનાવવાની સહમતી પણ આપી હતી. પરંતુ કેટલાક ખેડૂત આગેવાનોએ અમુક કેટલાક સમય એવો ટોલ નાકા વાળાઓને ત્રાસ સહન કરી તેમ કહીને વિરોધ કરતા પોલીસ 5 ખેડૂતોની અટક કરી વીરપુર પોલીસ સ્ટેશન પર લઈ ગયેલ હતી. પિઠડિયાનો નાગરિક છું. આજે ટોલ નાકાનો પ્રશ્ન અમારો લગભગ અંદાજે આશરે 1.5 વર્ષથી ચાલે છે કે જે ગાડા માર્ગ નથી. ખેડૂતોને ગાડા લઈ જવા હોય તો ક્યાંથી લઈ જવા, બેલ બળદ ગાડું હોય તો એની અંદર બ્રેક નથી હોતી, તો સર્વિસ રોડ ના આપ્યો તો એના માટે અમે અનેક રજૂઆતો કરી, જૈન સાહેબ સુધી રજૂઆત કરેલી છે, આગળ પણ મૌખિક ટેલોફોનિક અને ઘણી બધી રજૂઆતો કરવા છતાં આજે અમારે ન છૂટકે ખેડૂતોને સાથે રાખીને ખેડૂતોની ખેડૂત સમાજની આગેવાની નીચે આજે અમારે આંદોલન કરવા માટે પ્રેરિત થવું પડ્યું. આજે અમને એ લોકોએ એવી બાહેંધરી આપી છે કે ભાઈ 4 દિવસની અંદર આ જે ખેડૂતોનો પ્રશ્ન છે એ સોલ્વ કરશું, એટલે આવતા 4 દિવસનું એને અમને બાહેંધરીપૂર્વક કીધું છે કે સર્વિસ રોડ તમને ગાડા માર્ગ મળી જશે એવી બાહેંધરી આપી છે નેશનલ ઓથોરિટી દ્વારા. આજે અમે ખેડૂતો, તમામ પિઠડિયા ગામના ખેડૂતો એક સાથે આવીને બેલગાડા લઈને અહીંયા અને તંત્રને જગાડવા માટે, નેશનલ ઓથોરિટીને જગાડવા માટે અમે આજે એક નાનકડું એવું આયોજન કર્યું હતું કે તંત્ર જાગે અને ખેડૂતોની માંગ પૂરી કરે એ બાબતે અમે એક નાનો એવો અભ્યાસ કર્યો, જગાડવાનો અભ્યાસ કરેલો. પણ આ તંત્ર ખેડૂતો હજી પહોંચે ત્યાં એ પહેલાં તો ઉઠાવી લીધેલા છે ખેડૂતોને અને બરજબરીપૂર્વક ઉઠાવીને પોલીસ સ્ટેશને લઈ ગયેલા છે. તો ખેડૂતોનો અવાજ સાંભળવા માટે સરકારને જગાવવાનો અમારી પાસે બીજો કોઈ માધ્યમ ન હોવાને કારણે અમારે ખેડૂતોને આવા 9 પ્રયોગો કરવા પડ્યા છે કે જેથી કરીને અમારી પ્રાયોરિટી પૂરી કરી શકે. સોલ્યુશન યે હૈ કે જો જૈસા થા હમકો અભી બેલગાડી મતલબ બેલગાડી ઓર ટ્રેક્ટર જો ભી હે લોકલ વ્હીકલ ઉનકો આને જાને કે લિયે રાસ્તા હમ બના દેંગે જૈસા થા વૈસા કર દેંગે અભી ટેમ્પરરી બાદ મે તો યે વાઇડનિંગ હમકો કરના હી હૈ ઇસકો વાઇડનિંગ કરના હૈ કામ થોડા પેન્ડિંગ હૈ વો તો ફિલહાલ જબ ઉસ ટાઈમ કામ હોને શરૂ હોને મે થોડા ટાઈમ હૈ તબ તક હમ વૈસા કર દેંગે કે તાકી બેલગાડી ઇન લોગ આને કા પ્રોબ્લેમ ના હો. એક્ચુઅલી કામ હો રહા થા સામને આયે અભી ક્યું બડાયા નહીં, કામ ચાલ શરૂ હોને વાલા થા ચલ રહા થા લેકિન નહીં હુઆ શરૂ ઇસલિયે ટાઈમ લગા થોડા અભી હો જાયેગા વો. એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર.